જૂનાગઢ જિલ્લાના ભેંસાળ તાલુકાના તડકા પીપણીયા ગામના દત્તક ટેકરી આશ્રમમાં વિશ્વ શાંતિ માટે 2.25 લાખ મંત્રોચ્ચારો અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દત્ત ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ શાંતિ માટે વૈદિક મંત્રોચ્ચારો અને મહાયજ્ઞની સાથે સાથે ભગવાન સત્યનારાયણની પૂજા તેમજ સંતવાણી કાર્યક્રમ અને બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. મહાદેવર, હું શાસ્ત્રી ચેતન મહારાજ. આ દત્ત ટેકરી જ્ઞાનપીઠ અમારી અહીંયા શિવદત્ત ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલે છે આ સંસ્થા. આ સંસ્થામાં દત્ત ટેકરી જ્ઞાનપીઠ આ સંસ્થાનું નામ છે અમારી અહીં તડકા પીપળિયાના પાટીએ જેતપુર બગસરા હાઈવે ઉપર. દર વર્ષે દત્ત જયંતિ નિમિત્તે કંઈ ને કંઈ પ્રકારે વિશ્વ કલ્યાણના યજ્ઞનું આયોજન કરીએ છીએ. દર પૂર્ણિમાના દિવસે દત્ત ભગવાનનું પૂજન થાય, પાદુકા પૂજન થાય, ધજા પૂજન કરીએ. અન્નક્ષેત્ર ચાલે છે. અહીંયા અમારી પાસે ગાયો છે, ગૌ સંવર્ધન કેન્દ્ર, અન્નક્ષેત્ર અને વિવિધ પ્રકારના યજ્ઞો. આજે વિશ્વ કલ્યાણ હેતુથી દત્ત જયંતિ નિમિત્તે આજે આ 7મા વર્ષમાં અમારો પ્રવેશ થયો, તો એમાં અમે વિષ્ણુયાગ અને દત્ત માલા મંત્રનો યજ્ઞ કરી અને વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વની અંદર શાંતિની સ્થાપના થાય, ભગવાન દત્તની બધા ઉપર કૃપા ઉતરે એના હેતુથી આજે યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને કેટલા બાળકો છે ને બીલીપત્રનું? અહીંયા બ્રાહ્મણના બાળકો ભણે છે, પાઠશાળા ચાલે છે, અને બિલ્વવન તો અમે ગયાની આગલા વર્ષે 101 બિલીનું વાવેતર કર્યું હતું, કે એવું શિવપુરાણનું વિધાન છે કે ભાઈ જ્યાં 100 બિલીથી વધારે હોય ત્યાં ભગવાન શિવજી નિવાસ કરે છે અને તે કૈલાસ ગણાય છે. માટે પર્યાવરણ પણ શુદ્ધ રહે અને બિલ્લી છે એ ઘણા બધા ડાયાબિટીસ આદિ કોઈ પણ મહામારી રોગમાં કામમાં આવે છે, એટલે એ હેતુથી અમે બિલ્વવૃક્ષનું વાવેતર કરીને આયોજન